રાજુલાના ધાતરવડી એક સિંચાઈ યોદ્ધામાં કુંડીનું રિપેરિંગ તેમજ કેનાલની સાઇડ ઉપર પાણા ચડાવવા માટે રાજુલા પિયત સહકારી સિંચાઈ મંડળીના પ્રમુખ રમેશ વસોયા દ્વારા સાંસદ નારણભાઈ કાછડિયા અને પાણી પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તો કુંડીનું રિપેરિંગ ન કરતા ખેડૂતોને પાણી મળતું નથી અને કેનાલનું પાણી વેડફાઈ જાય છે, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય છે. તો લેખિત રજૂઆત કર્યા બાદ પાણી જળસંપત્તિ વિભાગ દ્વારા જે તે વિભાગને આ પ્રશ્નનો યોગ્ય નિકાલ કરવા માટે હુકમ પણ કરાયો હતો, છતાં પણ અધિકારીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએથી મળેલ હુકમની અવગણના કરવામાં આવી અને ધાતરવડી એકના બાબતે નિષ્ફળ કામગીરી કરતા હોવાનું રમેશભાઈ સહિત ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો આ બાબતે ભારે રોષ સાથે ધાતરવડી સિંચાઈ યોજનાના અધિકારીઓની સામે આક્રોશ પણ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે આ કેનાલમાંથી 13 કરતાં વધુ ગામના ખેડૂતોને પાણી મળે છે અને તાત્કાલિક ધોરણે આ પડતર પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી. આ અંગે ધાતરવડી સિંચાઈ સલાહકાર બોર્ડની મિટિંગ મળેલી આજથી 4 મહિના પહેલાં. ત્યારે આ વાવાઝોડામાં કેનાલની કુંડી તૂટેલી, કેનાળ અમુક અમુક જગ્યાએ તૂટેલી, જેની રજૂઆત કરી અને ત્યારે કાર્યપાલક સિંચાઈ યોજના અમરેલી દ્વારા કે ભાઈ હા અમે તાત્કાલિક આ કરશું, પણ આજ દિન સુધી કરવામાં નથી આવ્યું. ત્યાર પછી અમે ખેડૂતોએ લેખિત અરજી આપેલી કે ભાઈ અમને આ તાત્કાલિક કરી ગયો જેથી શેવાળાના ખેડૂતોને પાણી મળે. ત્યાર પછી મેં માનની નારાયણભાઈ કાછડિયા શ્રી અને તેમજ પાણી પુરવઠા મંત્રીશ્રીને લેખિત જાણ કરેલી કે ભાઈ અમારે આ પ્રશ્ન છે. તો એ લોકોએ જે તે ખાતાને લેખિતમાં રજૂઆત કરેલી કે તાત્કાલિક આ પ્રશ્ન હલ કરી અને કાર્યવાહી કરવી, પરંતુ ઇરિગેશન ખાતાવાળા હજી કોઈ કાર્યવાહી કરેલ નથી. ખેડૂતો એડવાન્સ પૈસા ભરે અને પછી સિંચાઈ ખાતું પાણી આપે છે, તો આ એક ખાલી કુંડિયું વાંકે શેવાળાના ખેડૂતોને પાણી મળતું નથી અને અને જે પાણી જે છે એ ખોટું કુંડિયું ટોટલ છે એટલે બહાર જાય, સલકી જાય છે અને વેડફાય છે અને ખેડૂતોનો ઠપકા મોટા આવે છે કે ખેડૂતોને નુકસાન થાય છે. તો માત્ર ને માત્ર આ એક કુંડી હાટું થાય અને 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 અધિકારીઓ અને પોતાની અણ આવડત હોય કે પછી સરકારને બદનામ કરવાનું કોઈ હોય કે પછી ખેડૂતોને હેરાન કરવાનું કારણ હોય એ અમને કાંઈ સમજણ પડતી નથી, પણ જલ્દી આ કુંડીઓ રિપેર થાય અને શેવાળાના ખેડૂતોને પાણી મળે એવી સરકારશ્રીને અમે ખેડૂતો રજૂઆત કરીએ છીએ. અને રમેશભાઈ, આ જે ધાતરવડી જે સિંચાઈ યોજનાનું પાણી છે કેટલા ખેડૂતોને મળે છે? આ 13 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે અને 13 ગામના ખેડૂતોની રોજીરોટીનો સવાલ છે. એની પાછળ હજારોય માણસો સણ્યા છે, ઘઉં છે, બાજરો છે, જુવાર છે, એનું કામ કરે છે અને એની રોજીરોટી માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ કેનાલ તાત્કાલિક રિપેર થાય. અરે આ કેનાલનો કુંડીનો મોટો પ્રશ્ન છે. વારાખેલે રજૂઆત સાહેબોને અવરનવર કરેલી છે, મિટિંગ મળેલી છે હું ને રમેશભાઈ ઉપપ્રમુખને પ્રમુખ સહી, તો અમે દરેક ફેરું રજૂઆત કરી. આ વર્ષ 1.5 વર્ષથી 2 વર્ષથી અમે રજૂઆત આની કરતા આવી છીએ, પણ હજી સાહેબો હા પાડે છે પણ હજી કાંઈ કામ કર્યું નથી. હા પાડે વારાખેલે આજ કેલે કરી નાખ્યું, ઓલે ખેરે કરી નાખ્યું, પછી અમે એની કાંઈ ધ્યાન એ દેતા નથી. પછી અમને થોડીક ઓલી એલર્જી આવી છે તો અમે કીધું હવે તમારું આ બધું હાંસવો તમારું દફતર ને અમે આમાંથી છૂટા થઈ. અમારે ખેડૂના ઠપકા સાંભળી સાંભળી ને હેરાન થઈ ગયા. આજકાલે ખેડૂ દરેક ખેડૂના ખેતરમાં પાણી ગળી ગયું હતું અહીંથી સલકી. દરેક ખેડૂને પાંચ્યા કરવાના હોય પિત કરવા માટે, કોઈને હાથી હાલ્યું નહીં, મહિનોથી જમી પડી રહી. આ કારણ છે. તો હવે તમારી માંગ શું કરશો? અમારી માંગ છે તાત્કાલિક આ કુંડી કરે ને હેવી આ કુંડીમાં ભૂંગળા નાખે, પાણી અહીંયા રહેવું ન જોવે, ડાટો ન થવો જોવે, ઓલે પડખે પાણી નીકળી જવું જોઈએ મોટા ભૂંગળા નાખી.